અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 8 ની અંદર યુનિટ નંબર 4 છે સન ટૂર, એટલે કે સૂર્યનો પ્રવાસ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 30 ઉપર આપણે એક્ટિવિટી નંબર 1 આપેલી છે. શું કે છે તો કે યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, કે તમારા ટીચર છે એ તમારા માટે આ સ્ટોરી છે એ વાંચશે. લિસન ટુ હર, તેઓને સાંભળો. ધેન રીડ ધ સ્ટોરી સાયલન્ટલી, અને પછી શાંતિથી તમારી સ્ટોરી છે એ વાંચો. તો જોઈએ આપણે સૌથી પહેલા કે છે, વન ડે ધ વાઇન્ડ સેઝ ટુ ધ સન, એક દિવસ પવન છે એ સૂર્યને કહે છે, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે છે કે હું આ દુનિયામાં સૌથી સ્ટ્રોંગેસ્ટ છું, એટલે કે મજબૂત છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ રૂફ, એન્ડ અને બોલવા જાય છે એટલે પછી આ બોલવા જાય છે ત્યાં સૂર્ય એને અટકાવી દે છે. શું આ પવન શું કહે છે તો કે આઈ કેન અપરૂટ ટ્રીઝ, એટલે કે હું જે ઝાડવાઓ છે વૃક્ષો છે એને એના મૂળમાંથી ઉખાડી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ, એન્ડ અને હું શું કહે છે કે હું છાપરાઓ છે એને ઉડાડી શકું છું, અને એમ બોલવા જાય છે. અને પછી કહે છે, ઓહ આઈ સી, ડુ વન થિંગ, લુક એટ ધેમ ધેટ મેન, એટલે ઓલો આમ બોલવા જાય છે કે અને હું બીજું હજી શું કરી શકું. પવન ત્યાં સૂર્યને કહે છે, ઓહ આઈ સી, અરે એ તો મને ખબર છે, ડુ વન થિંગ, એક કામ કર ને, લુક એટ ધેટ મેન, એટલે કે કોઈ એક માણસ ચાલ્યો જાય છે ને એમ કહે છે કે જો પેલા માણસને જો, કેન યુ મેક હિમ ટેક ઓફ ધીસ કોટ, કે તું એને કરી શકે કે એનો એને જે કોટ પહેર્યો છે એનો કોટ કાઢી શકે. ધ સન સેડ, એટલે સૂર્યએ કીધું, ઓહ યસ ધેટ્સ વેરી ઇઝી, યુ વોટ, એટલે પવન કહે છે કે હા એનો કોટ તો હું કાઢાવી જ શકું, કે તું જો એ તો એકદમ ઇઝી છે, સહેલું છે, કે તું જો. એટલે ધ વાઇન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી, હવે પવન છે એકદમ વધારે ને વધારે પવન વેગથી છે ફૂંકાવા લાગ્યો, પણ પેલા માણસે શું કર્યું તો કે પોતાને છે એકદમ જકડી રાખ્યો, પકડી રાખ્યો. પછી કે છે, ફાઇનલી ધ વાઇન સ્ટોપ, નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. પછી એક ટાઈમ આવે છે અને ખૂબ જ વેગથી પવન ફૂંકો પવન ફૂંકો, પણ એક ટાઈમ એવો આવે છે છતાં પણ એ પેલો માણસ છે એ કોટ છે એ કાઢતો નથી, એકદમ પોતે ટાઈટ પકડી રાખે છે. એટલે શું કહે છે કે એક ટાઈમ એવો આવે છે કે પછી પવન છે એ થંભી રહી જાય છે, એટલે સૂર્ય એને કહે છે, ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ, કે ફાઇનલી પવન છે એ ઊભો રહી જાય છે. નાવ લેટ મી ટ્રાય, કે હવે મને તું ટ્રાય કરવા દે. સેડ ધ સન, એવું કોણ કે છે તો કે સૂર્ય કે છે. અને પછી શું કરે છે તો કે ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર, અને સૂર્ય છે એ વધારે જ પડતો છે, બ્રાઇટર એટલે કે વધારે જ પડતો એકદમ ગરમ થાય છે, પ્રકાશિત થતો જાય છે. હવે ઉનાળો હોય તો સૂર્યની ગરમી આપણે ખબર છે કે સવારમાં 6 વાગે ઉગે તો પછી 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, એમ જેમ જેમ ડી ચડતો જશે એટલે કે ટાઈમ સૂર્ય ઉપર આવતો જશે એમ શું થશે તો કે સૂર્યની ગરમી છે એકદમ વધતી જશે. એટલે કારણ કે એમ પેલા સાઈડમાં છે આવશે, પછી આવતો આવતો માથે પહોંચશે, આ ઉપર આવી જશે એટલે એકદમ ગરમી થઈ જશે. એટલે શું કરે છે તો કે પોતાની એક સાથે જ પોતાની એકદમ ગરમી વધારી દે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સીટ અંડર અ ટ્રી, અને શું કરે છે તો કે માણસ છે એ પોતે કોટ કાઢી નાખે છે અને એક ઝાડવાની નીચે બેસી જાય છે. કારણ કે એકદમ ગરમી હોય, વધારે પડતો પવન હશે તો આપણે ઠંડી લાગશે, તો આપણે કોટ પહેરવો જ પડશે, કોટ નીકળશે નહીં. પણ વધારે પડતો સૂર્યપ્રકાશ થઈ જશે, તાપ થઈ જશે તો આપણે ગરમી લાગશે, એટલે આપણે શું કરવું પડશે તો કે જે આપણો કોટ છે એ કાઢવો પડશે. યુ વિન, તું જીતી ગયો. યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, અને પવન એને શું કહે છે સૂર્યને કે તું જીતી ગયો અને તું મારા કરતાં મજબૂત છે. સૂર્ય અને પવન ભાઈએ શું કર્યું તો કે એને બસ પવન છે સૂર્યને એમ કહેતો તો કે હું તારા કરતાં મજબૂત છું, આ દુનિયાનો હું સૌથી મજબૂત વ્યક્તિ છું, હું મજબૂત બધા કરતાં છું. એટલે સૂર્ય એમ કીધું કે તો ચાલ આપણે એક ભાઈ એક કામ કરીએ કે તું પેલો માણસ ઊભો છે એનો કોટ કઢાવી દે. પણ પવન છે એ કામ ન કરી શક્યો અને સૂર્ય એ કામ કરી દીધું. એટલે છેલ્લે પવન શું કહે છે સૂર્યને કે તું જીતી ગયો. પછી આપણે આપેલી છે એક્ટિવિટી નંબર 2, પેજ નંબર 31 ઉપર.
રીડ ધ ડાયલોગ, શું કે છે કે નીચે જે કાંઈ ડાયલોગ આપ્યા છે એને વાંચો, ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ, અને પછી છે એને તમારા ક્લાસમાં ડ્રામેટાઇઝ કરો, એટલે કે એનો તમે ડ્રામા કરો. વૃંદા અને મમ્મી, તો વૃંદા કે છે મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક, કે મમ્મી તે મારું પ્રોજેક્ટનું જે કાંઈ પણ કામ છે પ્રોજેક્ટ વર્ક માટે જે કાંઈ મારા આપણે જે કાંઈ પણ સાધન જોતા હોય ક્યાં મૂક્યા છે તેમ, એટલે મમ્મી કે છે ઇન યોર કબોર્ડ, કે તારો જે કબાટ છે એની અંદર મૂક્યા છે, એટલે વૃંદા કે છે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, અને તે મારું કલર બોક્સ ક્યાં મૂક્યું છે. મમ્મી કે છે ઇન યોર ડ્રોવર, કે એ તારા ખાનાની અંદર મૂક્યું છે. વૃંદા કે છે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, કે મને મારી વિજ્ઞાનની બુક મળી રહી નથી. મમ્મી કે છે આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબોર્ડ, મેં તારી વિજ્ઞાનની બુક છે એને પણ તારા કબાટની અંદર મૂકેલી છે. વૃંદા કે છે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ, તે મારી ઓડિયો સીડી હતી એને મારા બેગની અંદર મૂકી. મમ્મી કે છે યસ ઓફકોર્સ, હા મૂકી. વૃંદા કે છે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, અને એનું એક બોક્સ હશે એનું કહે છે કે એની સાથે શું તે શું કર્યું, એનું શું કર્યું તે, એટલે મમ્મી કહે છે બોક્સ વિચ બોક્સ, ખોખું કયું ખોખું, વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા, તને શું થયું છે વૃંદા, એટલે વૃંદા કહે છે મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, એટલે વૃંદા કહે છે કે મમ્મી મારી વહાલી હું ખાલી કન્ફર્મ જ કરું છું, સોરી ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ, હવે એના સ્કૂલમાં એનો એક પ્રોજેક્ટ હશે સોલાર એનર્જીનો પ્રોજેક્ટ, એટલે ગુસવાળે ચડી ગઈ છે કે કેમ થશે કે શું થશે કે બધી વસ્તુ મારી નેઠે છે જ સરખી પડી છે કે નહીં. ટુડે હાઈ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ, કે અમારી સ્કૂલની અંદર આજે સોલાર એનર્જી વિશેનો પ્રોજેક્ટ છે મારે, એટલે મમ્મી કહે છે બેસ્ટ ઓફ લક બેટા, એને કહે છે કે તને બેસ્ટ ઓફ લક, અને વૃંદા કહે છે થેન્ક યુ એટલે કે આભાર. અને એક્ટિવિટી 4માં આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 32 ઉપર 32 ઉપર આપ્યો છે સોલાર એનર્જી, પાઠ આપ્યો છે સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા, જોઈએ તો કે છે ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રેડ અબાઉટ એનર્જી, કે તમારી જે વિજ્ઞાનની બુક હશે એની અંદર તમે આ ઉર્જાઓ વિશે વાંચી હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી, તમને ખબર છે સોલાર એનર્જી એટલે શું. વેલ ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, અને એ શું છે તો કે જે ઉર્જા છે આપણે સૂર્યમાંથી મળે એને શું કહેવાય તો કે સોલાર એનર્જી. પછી કે છે સોલાર મીન્સ ફ્રોમ ધ સન, સોલારનો મિનિંગ શું થાય છે, સોલારનો અર્થ શું થાય છે તો કે ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી. અને પછી કે છે એઝ યુ ઓલરેડી નો, અને તમને બધાને ખબર જ છે ધ સન ઇઝ અ બ્રાઇટર સ્ટાર, જે તમને બધાને ખબર જ છે કે સૂર્ય છે એ એકદમ ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, અને પૃથ્વી અને બીજા જે કંઈ પણ ગ્રહો છે એ ક્યાં ફરે છે તો કે સૂર્યની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ, અને એને શું કહીએ છીએ આપણે તો કે આપણું સૌરમંડળ કહીએ છીએ. આપણે સૌરમંડળ કહીએ ને કે સૂર્યને મંગળને પૃથ્વીને ચંદ્રને ગુરુ આ શનિ આપણા બધા કહીએ એ શું છે આપણું તો કે સૌરમંડળ. પછી કે છે ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી, કે ભારતની અંદર સૂર્ય છે એ યુઝ્યુઅલી એટલે કે હંમેશા કેવો થાય છે તો એકદમ બ્રાઇટ એટલે કે એકદમ પ્રકાશિત જોવા મળે છે. ધીસ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ, એટલે શું કે છે કે એના જ કારણે ભારતનો જે ઉનાળો હોય છે એકદમ લાંબો અને ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ, અને આપણે બધાએ જ છે ઉનાળાના એકદમ ગરમ દિવસો છે એ અનુભવ્યા છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સીઝન, આ સિઝનની અંદર આપણે કેવું અનુભવીએ છીએ તો કે એકદમ બેચેન અનુભવીએ છીએ, કારણ કે બહાર જાય તો એટલો પ્રકાશ હોય, તડકાનો એટલો તાપ હોય કે આપણે બહાર ન રહી શકીએ, ગરમ ઘરમાં રહીએ તો એકદમ બફારો થતો હોય, પાણી પીએ ઝાઝુ બધું પાણી પીવા જોઈએ ઝાઝુ જમાય નહીં, એટલે કે એકદમ બેચેન લાગે છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સીઝન. પછી કે છે ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ ટુ, અને શું થાય છે તો કે સૂર્યના એકદમ વધારે પડતા તાપ એકદમ તાપ આવે એવા કિરણો હોય છે એના કારણે શું થાય છે તો કે આપણે બેભાન પણ થઈ શકીએ છીએ.
वी आर फोर्स टू प्रोटेक्ट अवर सेल्फ फ्रॉम द हार्श रेज ऑफ द हॉट समर सन। અને આપણે બધાને સેના માટે ફોર્સ કરવામાં આવે છે, તો કે સૂર્યના જે એકદમ પ્રકાશિત અને એકદમ ગરમીવાળા જે કિરણો છે એનાથી આપણી જાતને બચાવવા માટે આપણે ફોર્સ કરવામાં આવે છે। આપણે જોતા જોઈએ કે આપણે ઉનાળાના દિવસો ચાલુ થાય એટલે કે આપણી જે કાંઈ મહાનગરપાલિકા હોય એના દ્વારા અલગ અલગ જગ્યાએ મોટા બોર્ડ મૂકવામાં આવે અથવા તો એડવર્ટાઇઝ બનાવવામાં આવે કે ઉનાળો છે તો તમે આવી આવી વસ્તુ કરી શકો છો, કે ઠંડુ પીણું છે એ વધારે પીવો, આ વસ્તુ ખાઓ, એવી રીતે આપણે કહેવામાં આવે કે બપોરે 2-4 નો સમય છે તો એમાં જરૂર હોય તો જ બહાર જાઓ, કારણ કે અહીંયા વધારે પડતો તડકો ત્યારે લાગે છે। પછી કે છે, હાઉએવર We have invented many ways of rotating ourselves from the scorching heat. અને શું કહે છે કે however we have invented many ways, એટલે કે છતાં પણ એટલો બધો તડકો લાગે છે અને એવું બધું થાય છે, છતાં પણ આપણે એ ગરમી છે જે તાપ છે એમાંથી બચવા માટેના ઘણા રસ્તાઓ શોધી લીધા છે। Now we have found a way to use the hot rays of the sun. અને હવે શું આપણે ગોતી લીધું છે, તો કે સૂર્યના જે એકદમ ગરમ એવા કિરણો છે એનો પણ કઈ રીતે ઉપયોગ કરવો એ પણ આપણે ગોતી લીધું છે, શોધી લીધું છે। The scientists have successfully converted the heat from sun rays into electricity. હવે જે વૈજ્ઞાનિકો છે એને શું કર્યું છે, તો કે જે સૂર્યના કિરણો છે એને સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક એને વીજળીમાં ફેરવી દીધા છે, કન્વર્ટ કરી દીધા છે। એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વિહિકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ। શું કે છે, એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વિહિકલ્સ, કે આપણે બધાને ખબર જ છે કે આપણે જે કાંઈ પણ કામ કરીએ તો એ બધા જ કામ કરવા માટે આપણે અલગ અલગ ઉર્જાનો ઉપયોગ કરવો પડે છે। કેવી કેવા કામમાં જોઈએ, તો કે ટુ રન વિહિકલ્સ, આપણા વાહનો છે એ ચલાવવા માટે આપણે પેટ્રોલ છે, ડીઝલ છે અથવા તો સીએનજી ગેસ છે, આવા અલગ અલગ આપણે ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ। પછી કે છે, ટુ લાઇટ અવર હોમ્સ, આપણા હોમ્સ એન્ડ સ્ટ્રીટ એટલે કે આપણી શેરીઓ છે અને આપણા ઘર છે એમાં પણ એને આપણે પ્રકાશ ફેલાવવા માટે આપણે લાઇટ કરવાની જરૂર પડે છે, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે ઇલેક્ટ્રિક એટલે કે વીજળી છે એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ। પછી કે છે, ટુ કુક ફૂડ, આપણે આપણું જમવાનું બનાવવું હોય તો એના માટે પણ આપણે શેની જરૂર પડે છે, તો કે એક ઉર્જાની જરૂર પડે છે। પછી કે છે, ટુ રન ફેક્ટરી, હવે આપણે મોટી મોટી ફેક્ટરીઓ ચલાવવી હોય તો એના માટે પણ વીજળીની ઉર્જા છે એની જરૂર પડે છે। પછી તો કે એમાં કોઈ મોટી મોટી ભઠ્ઠીઓ હશે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક બીજી ઉર્જાનો ઉપયોગ થતો હશે। પછી કે છે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ, અને આપણે ટેલિવિઝન સેટ એન્ડ આપણા કમ્પ્યુટર્સ છે એ ચલાવવા માટે પણ આપણે અલગ અલગ જે કાંઈ પણ ઉર્જા છે એનો ઉપયોગ કરવો પડે છે। વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ, વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ, એટલે શું કે છે કે આપણે અલગ અલગ એનર્જી છે, અલગ અલગ ઉર્જા છે એનો અલગ અલગ કામ કરવા માટે ઉપયોગ કરીએ છીએ। ઇન ધ સેમ વે, અને એ જ રસ્તે, વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ, અને આપણે અલગ અલગ જગ્યાએથી આપણે બધી ઉર્જાઓ છે એ પણ પ્રાપ્ત થઈ જાય છે। રિસોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન એન્ડ સો ઓન, અને બધી ઉર્જા આપણે પ્રાપ્ત શેમાંથી થાય છે, તો કે કોલ એટલે કે કોલસો, પછી પેટ્રોલ, પછી તો કે વોટર, તો વોટરનો ઉપયોગ કરીએ એટલે કે પાણીનો ઉપયોગ કરીએ અને જળ વિદ્યુત છે એને ઉત્પન્ન કરવામાં આવે છે, કે પાણીનો ધોધ જે એક જગ્યાથી પડતો એની નીચે ટર્બન ગોઠવી અને એમાંથી પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કે પાણીનો ઉપયોગ કરી, અને વાઇન્ડ એટલે કે પવન, તો આપણે ઘણી જગ્યાએ જોયું જોઈએ કે જે મોટા અને ખુલ્લા મેદાનો હોય ત્યાં પવન ચક્કી ઊભી કરવામાં આવી હોય અને એના લીધે શું કરવામાં આવે, એને નીચે આપણે એ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે કે ઉપર ઓલી પવન ચક્કી ફરે અને એના લીધે જે કાંઈ પણ વીજળી ઉત્પન્ન થાય એ નીચે ભેગી થાય, એટલે પવનના કારણે, અને બીજી એવી ઘણી બધી વ્યવસ્થાઓ થઈ છે કે જેનાથી આપણે સૌર ઉર્જા છે અથવા તો પાણી છે અથવા તો પવન છે એનો ઉપયોગ કરી અને વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ અથવા તો બીજી કોઈ ઉર્જા છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ।
પછી કે છે સાયન્ટિસ્ટ સોરી સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ. હવે જે વૈજ્ઞાનિકો છે એને વીજળી શેમાંથી ઉત્પન્ન કરી છે? તો કે સનરેઝ એટલે કે સૂર્યના જે કાંઈ કિરણો છે એમાંથી વીજળી ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. અને વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે જે સચ કેન બી વાર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા એટલે કે જે ભારત જેવા ગરમ દેશો છે, આપણે ખબર જ છે, આપણે શિયાળો હોય તો ભલે, ઉનાળો હોય તો ભલે, અને ચોમાસું હોય તો ભલે, આપણે સૂર્ય તો દેખાય જ છે, સૂર્ય તો બહાર આવે જ છે. એના કારણે શું થઈ શકે? તો કે આપણે સૂર્ય છે એનો ઉપયોગ કરી અને ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે શું કહે છે કે ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન વાર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા એટલે કે વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી કે સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. એટલે કે વધારે પડતી ઉર્જા છે આપણે સૂર્યનો ઉપયોગ કરી અને લઈ શકીએ છીએ. આપણે જોઈએ તો આપણા ઘરમાં છે સૂર્યનો ઉપયોગ કરીએ અને આપણે ઇલેક્ટ્રિસિટી ભેગી થતી હોય, આપણે ઉપર મેડી ઉપર હોઈએ તો અહીંયા પેનલ ગોઠવે કે એના કારણે એમાં સૂર્યની ઉર્જા છે એ ભેગી થાય ને એના કારણે આપણા આખા ઘરમાં લાઇટ છે એ રહીએ. પછી આપણે જોઈએ તો કે વોટર હીટર ગોઠવેલા હોય આપણે, સોલાર વોટર હીટર, તો કે એનાથી છે પાણી ગરમ થાય તો આપણે ઘરના જે ઘરગથ્થુ જે કાંઈ પણ કામ હોય તેમાં અલગ અલગમાં આપણે ગરમ પાણી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી સૂર્ય કુકર હોય તો એની અંદર આપણે આપણા કોઈ પણ વસ્તુ આપણે બાફવી હોય તો એના ઉપર રાખી અને આપણે એની અંદર રાખી અને સૂર્યમાં રાખી તો એ આપણું જમવાનું પણ બની જાય છે. તો એ રીતે આપણે અલગ અલગ રીતે સૂર્યનો ઉપયોગ કરી શકીએ છીએ. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ નમરસ એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. એટલે કે ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ એટલે કે આ સમયની અંદર નમરસ એક્સપેરિમેન્ટ એટલે કે કેટલા, ટૂંકમાં આપણે ગણી શકીએ કે કેટલી જાતના એવા પ્રયોગો કરવામાં આવ્યા છે કે જેનાથી આપણે ગુજરાત છે એની અંદર આપણે જે નેચરલ સોર્સ છે એટલે કે સૂર્યનો જે પ્રકાશ છે, પ્રાકૃતિક સ્ત્રોત છે, એનો ઉપયોગ આપણે કરી શકીએ. The heat from the sun rays is utilized to produce electricity. હવે જે સૂર્યના કિરણો છે ને યુટિલાઇઝ કરવામાં આવે છે એટલે કે એને શેમાં બદલી દેવામાં આવે છે? તો કે એને ઇલેક્ટ્રિસિટી એટલે કે એને વીજળી ઉત્પન્ન કરવા માટે તેને એમાં બદલી દેવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરીઝ એક્સેટ્રા. અને શું કહે છે કે લોકોએ શેનો ઉપયોગ કરવાનું શરૂ પણ કરી દીધું છે? તો કે સોલાર કુકર, આપણે જે વાત કરી કે એની અંદર આપણે કોઈ પણ વસ્તુ છે એ બાફી શકીએ એ રીતે સોલાર કુકર, સોલાર હીટર એટલે કે આપણે પાણી ગરમ કરવા માટે જે સોલાર હીટર્સનો ઉપયોગ કરીએ છીએ, સોલાર હીટર અને સોલાર બેટરી છે આ વગેરે જેનો આપણે ઉપયોગ કરવા લાગ્યા છીએ. પછી કહે છે હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, હોસ્પિટલ્સ, હોટલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસ? કે તમે નોટિસ કર્યું છે એટલે કે તમે જોયું છે, શું જોયું છે? તો કે શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ ઓન ધ ટોપ ઓફ મલ્ટીપ્લાય સ્ટોરી. ક્યાં? તો કે આપણે હોસ્પિટલોની અંદર બિલ્ડિંગ્સ હોય, મોટી મોટી બિલ્ડિંગ્સ હોય, પછી હોટલ હોય, ફેક્ટરી હોય, ઓફિસ હોય, આની જે કાંઈ પણ રૂફટોપ એટલે કે જે ઉપરનો માળ હશે એની ઉપર એકદમ આપણે કાચ જેવો એક ચમકતી એવી આપણે પ્લેટો જોઈ હશે. દે આર સોલાર હીટર. તેઓ શું છે? તો કે તે સોલાર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. અને ધીસ ડિવાઇસ એટલે કે જે સોલાર હીટર છે એ કામ શું કરે છે? તો કે સૂર્યમાંથી એની જે ગરમી છે એને કલેક્ટ કરે છે એટલે કે એને ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન ટુ હીટ. અને એ એનર્જી બધી શેમાં ફેરવાય છે? તો કે એ બધી હીટમાં ફેરવાય છે એટલે કે ગરમીમાં ફેરવાય છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. અને એનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? તો કે એ જે હીટ થઈ હોય ભેગી, ગરમ જે ગરમી ભેગી થઈ હોય એને પાણીને ગરમ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to various uses such as a bathing, cooking, cleaning, washing, drinking and so on. અને આ પછી ગરમ પાણીનો શેમાં શેમાં ઉપયોગ કરવામાં આવે છે? તો કે બાથિંગ એટલે કે નાહવા માટે, કુકિંગ એટલે કે રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ એટલે કે આપણા ઘરમાં સાફ સફાઈ કરવા માટે, વોશિંગ આપણે કપડાં ધોવાના હોય આપણા
વાસણ ઘસવા માટે, પછી કે છે ડ્રિંકિંગ એટલે કે પીવા માટે વગેરે માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ એન્ડ કીપ અવર હોમ ઓફિસ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. શું કહે છે કે સૂર્યમાંથી જે આપણે એનર્જી એટલે કે જે ઉર્જા લઈએ છીએ એને વીજળીમાં બદલીને આપણે શું કરી શકીએ છીએ, તો કે આપણા ઘરના જે બલ્બ છે એને પ્રકાશિત કરી શકીએ છીએ. એનાથી શું થશે, તો કે આપણે ઘર છે, ઓફિસ છે અને આપણી જે સ્ટ્રીટ લાઇટ છે એટલે કે આપણી જે શેરીઓની લાઇટો છે એ એકદમ પ્રકાશિત રહેશે. ઇલ્યુમિનેટેડ કરવું એટલે કે એકદમ પ્રકાશિત, ઝળહળિત કરવું. There are some villages and industrial areas in Gujarat where this source of energy used to light up the streets at night. શું કહે છે, there are some villages and industrial area in Gujarat. કે ગુજરાતની અંદર એવા કેટલાક એવી કેટલીક ફેક્ટરીઓ છે એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે કે જ્યાં આપણે કામ ધંધા માટેના જે એરિયો હોય આખો એવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અને ઘણા એવા ગામો છે કે ત્યાં સૂર્યને જે આ ગરમી છે એનો પ્રકાશ છે એને ભેગો કરી અને એનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે, તો કે રાત્રે આપણે રાત્રિ પ્રકાશ માટે આપણે જે સ્ટ્રીટ લાઇટ ઊભી કરી હોય એ સ્ટ્રીટ લાઇટને ઝળહળિત કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. હવે શું કહે છે, તો કે વૈજ્ઞાનિકોની ખરેખર સખત મહેનત અને એના વિચારના કારણે એનો જે એક ઇનોવેટિવ એટલે કે એનો અલગ પ્રકારનો એનો વિચાર છે એના કારણે શું થયું છે, તો કે આપણો જે શ્રાપ હતો એ તેમાં ફેરવાર છે, તો કે બ્લેસિંગમાં એટલે કે આપણે આશીર્વાદમાં બદલાઈ ગયો છે. કારણ કે જો વધારે પડતી આપણે ગરમી છે એ આપણે સહન કરી શકતા નથી, પણ સૂર્યનો પ્રકાશ વધારે પડતો પડે તો એનાથી આપણે ઘણા બધા ફાયદા એને ઉઠાવી શકીએ છીએ, કે એનાથી આપણે પાણી ગરમ થઈ જાય છે, એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે તો આપણે વીજળીનો ઉપયોગ કરી શકીએ છીએ, એનાથી આપણી રસોઈ છે એ થોડી ઘણી બફાઈને થોડી ઘણી ટૂંકમાં અડધી તૈયાર થઈ શકે છે. તો આપણે સૂર્યપ્રકાશનો છે બીજી ઘણી રીતે એનો ઉપયોગ કરી શક્યા છીએ. એટલે શું કહે છે, તો કે વૈજ્ઞાનિકોના સખત મહેનત અને એના ઉચ્ચ વિચારો અથવા તો એના અલગ વિચારોના કારણે આપણો જે કાંઈ પણ સૂર્યનો પ્રકાશ છે આપણા માટે શ્રાપ હતો એ આપણે આશીર્વાદમાં બદલ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from the different sources. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લઈ અને શું કર્યું છે, તો કે એનર્જી એટલે કે ઉર્જા છે એને કઈ કઈ જગ્યાએથી મેળવી શકાય એના ઘણા બધા અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. હવે શું છે, તો કે સૂર્યપ્રકાશ છે એ કેવી ઉર્જા છે, તો કે અખૂટ ઉર્જા છે. હવે સૂર્ય છે એ ક્યારેય તપશે નહીં, સૂર્ય ક્યારેય ઉગશે નહીં એવું બનવાનું નથી. એકદમ ચોમાસું હશે તો એક ટાઈમ તો એવું આવશે કે સૂર્ય એકાધિક વાર તો નીકળશે, શિયાળો હોય તો ઓછો તડકો હોય પણ સૂર્ય ઉગે ખરી. એટલે એને કેવો એનો કહે છે, તો કે એબન્ડન્ટ એનર્જી એટલે કે ક્યારેય અખૂટ ક્યારેય ખૂટે નહીં તેવી ઉર્જા છે. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. હવે આપણા દેશમાં શું કહે છે કે આપણા દેશમાં અમુક એવા રિમોટ એરિયા હોય એટલે કે છેવાડાના કે જે આપણે શહેર સાથે આપણે કનેક્ટ ન કરી શકતા હોય એવા થોડાક જે ગામો હોય એમાં પણ આપણે સૂર્યની ઉર્જા છે એનો ઉપયોગ કરી અને એ ગામોમાં પણ આપણે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી છે એ પહોંચાડી શકીએ. કારણ કે અમુક ગામો એટલા દૂર હોય કે ત્યાં આપણે શહેરથી ત્યાં સુધી આપણા ઘરે ઇલેક્ટ્રિસિટી કઈ રીતે આવે છે, તો કે વાયરનું કનેક્શન દેવામાં આવે છે એના લીધે આપણા ઘરે ઇલેક્ટ્રિસિટી પહોંચે છે. તો અમુક ગામ એટલા દૂર છે કે ત્યાં સુધી વાયર પહોંચાડી શકવો એ પોસિબલ નથી, શક્ય નથી. તો ત્યાં શું કરી શકાય, તો કે ત્યાં સૂર્ય તો હોવાનો જ છે, ગમે તે દૂરનું ગામડું હશે કોઈ ભલે અને શહેર હશે કોઈ ભલે, તો દૂરનું ગામડું છે તો ત્યાં શું કરી શકાય, તો કે ત્યાં પણ સૂર્યપ્રકાશ છે એનો ઉપયોગ કરી અને તે ગામમાં વીજળી છે એ આપણે પૂરી પાડી શકીએ છીએ. That indeed a ray of hope, isn't it? શું કહે છે, તો એ કહે છે આપણા આશાનું કિરણ હશે, શું નહીં હોય. કારણ કે જો આપણે સૂર્યનો પ્રકાશનો ઉપયોગ કરીએ અને આપણે જે દૂરના જે ગામડાઓ છે એમાં પણ આપણે વીજળી પહોંચાડી શકતા હોય તો એ આપણા માટે એક આશાનું કિરણ છે. તો આપણે યુનિટ નંબર 4 છે સન ટૂર એટલે કે સૂર્યનો પ્રવાસ એ આપણે અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.